जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, नवयुग स्कूल द्वारा आयोजित डिजिटल लेक्चर में आप सर्वेनुं हार्दिक स्वागत करूँ छूँ। आज आप हिंदी विषयनी अंदर पाठ 18 जेनुं नाम छे प्रार्थना। आपणे सवारे वहेला उठीने रोज प्रार्थना करीए छीए अने आपणे स्कूले आवीए त्यारे पण सौ प्रथम आपणे रोज प्रार्थना करीए छीए। तो चालो आपणे एक सरस मजानी आजे हिंदीमां प्रार्थना जोईए। तो लखेलू छे, जिसने सूरज चांद बनाया, जिसने तारों को चमकाया। शू कहे छे के जेणे सूरज अने चांद बनाव्या छे अने ताराने सरस मजाना चमकावी दीधा छे। जिसने फूलों को महकाया, जिसने चिड़ियों को चहकाया। केवा सरस फूलो होय, रंगबेरंगी बधाय, अने एनी सुगंध पण केवी मस्तीनी आवती होय। आपणने अलग अलग फूल केवी मजा आवे जोवानी, अने फूलना बगीचामां जावानी पण आपणने खूब ज मजा आवे। अने चिड़ियो को चहकाया, ચકલીનો અવાજ, સવારના પોરમાં બધા જ પક્ષીઓનો કલબલાટ સાંભળવો કેવી મજા આવે। એટલે શું કહે છે, જીસને ચીડીઓ કો ચકાયા, ત્યાર પછી જીસને સારા જગત બનાવ્યા, જીસને રચી હમારી કાયા। જેણે પણ આખું જગત, આખું વિશ્વ બનાવ્યું છે અને અમારી કાયા એટલે આપણું શરીર જે બનાવ્યું છે। उस ईश्वर को सदा मनाइए, उसे प्रेम से शीश झुकाइए। तो कोने बनायू छे बधुं? भगवान ने। तो भगवान ने हमेशा प्रार्थना करवी जोईए अने एनी सामे माथुं रोज सवारे झुकावू जोईए, नमावू जोईए। रोज सवारे उठीने पहेला एनी प्रार्थना करवी जोईए। तो हवे अहीं आपेलू छे के पढ़ो और लिखो। तो અહીંયા તમને વાક્ય અને શબ્દ બંને આપેલું છે, તો તમારે બોલતું જવાનું છે મારી સાથે। ચલો આપણે બધા જ સાથે બોલશું। પેલું શું આપેલું છે? સૂરજ, જીસને ચાંદ ચમકાયા, ત્યાર પછી મહકાયા, એના પછી ફૂલ, ઈશ્વર, શીશ ઝુકાએ, પ્યાર, ત્યાર પછી અહીંયા છે વાક્ય, તારે ચમકતે હે, તારે ચમકતે હે, ફૂલ મહકતે હે, ફૂલ મહકતે હે, હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે, હમ ઈશ્વર કો શીશ ઝુકાતે હે, ચિડિયા ચહકતી હે, ચિડિયા ચહકતી હે। તો તમને કાવ્યનું ગાન કરવાની ખૂબ જ મજા આવી હશે। ચાલો આપણે ફરી એક વખત કાવ્યનું ગાન કરીએ, ત્યાર પછી હોમવર્ક કરવાનું છે। ચાલો બધા જ સાથે ગાશું। જીસને સૂરજ ચાંદ બનાવ્યા, જીસને તારો કો ચમકાયા, જીસને સૂરજ ચાંદ બનાવ્યા, જીસને તારો કો ચમકાયા, જીસને ફૂલો કો મહકાયા, જીસને ચીડિયો કો ચહકાયા, જીસને સારા જગત બનાવ્યા, જીસને રચી હમારી કાયા, ઉસ ઈશ્વર કો સદા મનાએ, ઉસે પ્રેમ સે શીશ ઝુકાએ। તો આજે તમારે હોમવર્કમાં શું કરવાનું છે? કાવ્ય લખવાનું છે અને ત્યાર પછી પઢો ઓર લિખો, એટલે એમાં તમને શું આપેલું છે, શબ્દ અને વાક્ય બે તમારે સરસ અક્ષરે ડબલ લાઇનની નોટમાં લખવાનું છે। જય શ્રી કૃષ્ણ।